સુરતના કામરેજ ખાતે માનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીં એક હજાર થી પણ વધુ લોકોના રહેવા જમવા સહિતના સુવિધાસભર આશીર્વાદ માનવ મંદિરનું લોકાર્પણ રવિવારના રોજ થવા જઈ રહ્યું છે જેમાં રાજસ્વી અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સહિતના લોકોની હાજરી જોવા મળશે માનવ મંદિર આશ્રમમાં રસ્તા પર બીમાર લોકોને લાવી તેમની સેવા કરી તે સ્વસ્થ ન થાય ત્યાં સુધી કામગીરી કરવામાં આવે છે આશ્રમમાં મંદબુદ્ધિની વ્યક્તિને પ્રભુજીના નામથી સંબોધિત કરાય છે આશ્રમની શરૂઆતની વાત અતિ રોચક છે જેમાં એક પ્રેગ્નન્ટ મહિલાને બે દાયકા અગાઉ પ્રસૂતિની પીડાના અનુભવ સાથે રસ્તામાં કણસતી હાલતમાં પ્રમુખે જોઈ હતી ત્યારબાદ પ્રભુજી સમાન લોકો માટે કામ કરવાની શરૂઆત કરવામાં આવી હતી આ માતાની દીકરી આજે ઓગણીસ વર્ષની થઈ થઈ ગઈ છે આ પ્રકારે બે હજારથી પણ વધુ લોકોને આ માનવ મંદિર દ્વારા સેવા આપવામાં આવી છે અહીં એક હજાર જેટલા પ્રભુજી રહી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે હાલ ત્રણસો પુરુષ અને એકસો ને છાસઠ મહિલાઓ વસવાટ કરે છે અહીં લગભગ અલગ અલગ વોર્ડ તૈયાર કરી અલગ અલગ કેટેગરી આપવામાં આવી છે અહીં હેલ્પલાઇન લોકોને મૂકી મૂકી જવામાં આવે છે નિરાધારની તથા સિવિલ હોસ્પિટલ અને પોલીસ પણ મૂકી જતી હોય છે અહીં સારવાર બાદ સાજા થનારને તેમના ઘરે પરત રવાના કરાય છે અને દૈનિક દોઢ લાખનો ખર્ચો થાય છે જેથી પ્રભુજીની ચિઠ્ઠી લગાવવામાં આવે છે જેમાં દરેક ખર્ચની વિગત અપાય છે આશ્રમમાં ઓપરેશન થિયેટરથી લઈને લગભગ તમામ તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાય છે આશ્રમની નવી બિલ્ડિંગનું લોકાર્પણ થનાર છે જેને જેમાં રાજસ્વી અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ લોકોની હાજરી જોવા મળશે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને યુરો ફૂડ્સના ચેરમેન છું આ સંસ્થાના દસ વર્ષ પહેલાં પાયો નંખાયો અને હવે એમના માટેનું એક સરસ મજાનું ભવન બનાવ્યું છે ત્યારે લોકાર્પણનો કાર્યક્રમ અગિયાર તારીખે સાંજે પાંચ કલાકે ધોરણપાડી નેશનલ હાઈવે નંબર આઠ હાઈવે પર રાખવામાં આવ્યો છે રૂપાલાજી આદરણીય આપણા કૃષિ મંત્રી શ્રી રૂપાલાજીની અધ્યક્ષતામાં અને આદરણીય મનસુખભાઈની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ આશ્રમ પ્રભુજીઓ માટે બનાવાયો બનાવવામાં આવ્યો છે પ્રભુજી એટલે અમારા માટે જે મંદબુદ્ધિના બિનવારસી જે રોડ ઉપર રખડતા ભટકતા પ્રભુજીઓ હોય એમને કોઈપણનો ફોન આવે અને અમે ત્યાં લઈ જઈએ છીએ ત્યાં એમને પૂરતી સારવાર આપવામાં આવે છે દરેક જાતની એક્સરસાઇઝો ફિઝિયોથેરાપી અને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને ટ્રીટમેન્ટ આપ્યા પછી એ ઘણી વખત સાજા થતા હોય ત્યારે સાજા થયા પછી એમને ઓળખ થતી હોય કે હું આ ગામનો છું ત્યાં એમને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આ સંસ્થા નિભાવી રહી છે પર આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા